नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 सामाजिक विज्ञान में पाठ 2 आदि मानवनी स्थायी जीवन की सफर में आपणे आगळना वीडियो में अग्नि चक्र की शोध, तेओ कई रीते रहता हशे, तेमना जीवन में शू शू परिवर्तन आव्या, पर्यावरण बदलवाथी तेमना जीवन में शू परिवर्तन आव्या तेना विशेनी समझण मेळवी। हवे आजे आपणे स्थायी जीवन एटले के भोजन, रहेठाण ने पोशाक, आपणे ख्याल ज छे जे आपणी जरूरियात छे ते छे भोजन, रहेठाण अने पोशाक। हवे स्थायी जीवन माटे आ जरूरी छे, परंतु आदि मानवोए कई रीते तेनो विकास कर्यो, कई रीते तेने अपनाव्यु एना विशेनी समझण मेळवीए। तो कृषिनी शरूआते अने पशुपालन प्रवृत्तिए आदि मानवने भटकता जीवनमांथी स्थायी जीवन तरफ परिवर्तित कर्यो। एटले के कृषि करवा माटे तरत ज पाक आपणे नाखीए, वावणी करीए ने तरत ज तो पाक आपणे मळी जतुं नथी, तेना माटे थोड़ाक समय त्यां रहेवू पड़े छे। आवी रीते एमना स्थायी जीवननी शरूआत थई। तो कई रीते स्थायी जीवननी शरूआत थई ते जाणीए। तो कृषि माटेना स्थळोने छोड़ीने जई शकातुं नथी, कारण के पाकने उगता थोड़ो समय लागे छे, तेने पाणीनी जरूर पड़े छे, पाक तैयार थता अनाजना छोड़ने कापी ने तेमांथी अनाज पण काढवो पड़े छे। आ प्रक्रियाए भारत में स्थायी जीवन की शुरुआत करी। एटले आपणे कही सकीए कि कृषि जे छे ए स्थायी जीवन माटे महत्वनो भाग भजव्यो, कारण के तरत ज वावणी करीए अने पाणी नाखीए तो तरत ज पाक उगी निकळता नथी, तेने थोड़ो समय लागे छे, 4-5 महीना जेवो समय लागे छे। अमुक पाकने वधु समय लागे, अमुकने ओछो लागतो। एटले आवी रीते तेमने समझण पड़ती गई कि अहीं रहेवू पड़शे तो पाक उगशे अने तेमांथी आपणे अनाज काढवू पड़शे। આવી રીતે તેઓ સમજવા લાગ્યા। અનાજનો સંગ્રહ કરવા માટે તેમણે માટીના ઘડા, માટલા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી। હવે તેઓએ શું કર્યું, ખેતી કરી, અનાજ કાઢ્યું, પરંતુ તમને ખ્યાલ છે કે અનાજ એક સાથે તો ખાઈ નથી શકાતું, તેના માટે તેનો સંગ્રહ પણ કરવો પડે છે। એટલે તેમને વિચાર આવ્યો કે આ અનાજ છે, આપણે એવી રીતે કોઈ વસ્તુમાં સંગ્રહ કરીએ તો તે આપણને લાંબા સમય સુધી કામ આવે। હવે તેના માટે સંગ્રહ કરવા માટે વાસણ જોઈએ, એટલે એમણે શું કર્યું, માટીમાંથી માટલા અને ઘડા બનાવવાની સમજણ કેળવી। હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું। હવે એક જ જગ્યાએ રહેવાનું હોવાથી તેમને રહેઠાણ પણ બનાવવું પડ્યું, પછી ધીમે ધીમે તેઓ પોશાક પહેરતા થયા, રહેઠાણ બનાવતા થયા અને ખોરાક એટલે કે ખેતી કરીને ખોરાક મેળવતા થયા। જેઓ કાચા માંસ, ફળ અને કંદમૂળ ખાતા હતા તેઓ ધીમે ધીમે અગ્નિની શોધ કરી, ચક્રની શોધ કરી, ત્યારબાદ ખેતીની શોધ કરી અને હવે અનાજ પકવીને પણ ખાવા લાગ્યા। તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા, ઘારા, માટી અને ઘાસના મકાનોમાં રહેતા, ખેતી કરતા, ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા જેમાં ખુરપી, છીણી, દાંતરડા વગેરેનો સમાવેશ થાય છે। હવે તેઓ ખેતી કરતા એટલે અનાજને છોડને કાપીને એમને લેવા માટે સાધનોની જરૂર વર્તાણી। તો તેઓએ શું કર્યું કે જે પથ્થરો હતા એનામાંથી ખુરપી બનાવી, એટલે ધારદાર ખુરપી, છીણીને દાંતરડાની મદદથી એ લોકો અનાજ કાપી શકતા, એવી રીતે તેઓએ વિકાસ કરી અને આ વસ્તુઓ બનાવી। હવે અહીં આપણે જોશું કે ભારતમાં એવી અમુક જગ્યાઓ આવી છે જ્યાંથી આપણને એના અવશેષો મળી આવ્યા છે, કે જ્યાંથી આપણને ખરાઈ થાય કે અહીં આ વસાહતોમાં આદિ માનવો રહેતા હશે। તો એ કઈ કઈ છે જાણીએ। તો જુઓ, સૌથી પહેલાં છે અનાજ, રહેઠાણ, ઓજાર અને પ્રાણી। હવે કઈ કઈ વસ્તુ ક્યાંથી મળી એ પણ દર્શાવેલું છે, એટલે ઘઉં છે, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો મહેરગઢ, જે અત્યારે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાંથી આપણે જોવા મળે છે। ચોખા અને પ્રાણીઓના હાડકા જે કોલડી હવા ઉત્તર પ્રદેશમાં છે ત્યાંથી જોવા મળે છે। ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો જે છે એ મહાગઢા ઉત્તર પ્રદેશમાં અત્યારે આવેલું છે ત્યાં કને, અને માનવ વસાહતો અને ઘેંડાના અવશેષો આપણને ક્યાંથી, ગુજરાતમાં લાંગણજમાંથી જોવા મળે છે। એવી રીતે ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાનોના અવશેષો બુર્જહોમ છે અને ગુફક્રાલ એટલે કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે આવેલું છે ત્યાં જોવા મળે છે। એના સિવાય ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો ચિરાંદ બિહારમાં જોવા મળે છે। હવે આ જગ્યાઓ ક્યાં છે તો આપણે આગળ નકશામાં જોવા મળશે આપણને। અહીં જે નકશો છે ત્યાં તમે જોઈ શકશો કે મહેરગઢ છે, પછી લાંગણજ છે, ઇનામગામ છે, કોલડી હવા, મહાગઢા,
आ बधी ज जग्याओ छे त्यां आपणने जोवा मळशे। एवी ज रीते पुरातत्वशास्त्रीय शोधेला स्थळोमां बुर्जहोम, गुफरकाल, हुरंगी, मेहरगढ़, लांगणज अने भीम बेटकामांथी आपणने मानव वसाहतो अने तेमना पशुपालननी माहिती मळे छे। हवे मेहरगढ़ जे अत्यारे क्यां आवेलू छे, हालमां पाकिस्तानमां आवेलू छे, त्यांथी आपणने आना अवशेषो मळी आवे छे। अहीं तमे बाजूना तमारा पाठ्यपुस्तकमां जोशो तो बाजूमां एक चित्र आवेलू छे, એના ઉપરથી એમના અવશેષો અને તેમણે આખી વસાહત ગામ વસાવ્યું હોય તેવું દર્શાઈ રહ્યું છે। અને એવી રીતે ઇનામ ગામ જેવા સ્થળોએ તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે। હવે આ બધી માહિતીઓ તમને ખ્યાલ છે કે પુરાતત્વશાસ્ત્રીઓ આપણને દે છે, જેઓ જવ અને બાજરી જેવા ધાન્યો પણ ઉગાડતા હતા તેવી માહિતી પણ મળી આવી છે। આદિમાનવો જવ બાજરી જેવા ધાન્ય ત્યાં ઉગાડતા હતા એના અવશેષો પણ મળેલા છે। હવે મહેરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએ પથ્થરના તીક્ષ્ણ ઓજારો પણ મળી આવ્યા છે, જેથી આપણે એમ કહી શકીએ કે ત્યાં કને લોકો કૃષિ કરતા હશે, એટલે કે ખેતી કરતા હશે, એટલે અથવા તો ખેતીમાં વાપરતા હશે। એવી જ રીતે પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું પ્રાચીન ગામ ગણી શકાય। હવે તમને એમ પ્રશ્ન પૂછાય કે ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું, તો મહેરગઢ। તમે નકશામાં મહેરગઢ જુઓ, આપણે નકશામાં જોયું મહેરગઢ અત્યારે હાલ ક્યાં આવેલું છે, પાકિસ્તાનમાં આવેલું છે। અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી, તેઓ ઘેટા બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા। આપણે જોઈ ગયા કે લોકો કઈ રીતે અનાજનો સંગ્રહ કરતા, ખેતી કરતા, ઘેટા બકરા પાળતા, તેના ત્યાંથી તેમની પશુપાલન અને ખેતીની શરૂઆત થઈ। અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે। તેઓ કેવા ઘરમાં રહેતા, તેઓ લંબચોરસ ઘરમાં રહેતા। હવે મહેરગઢના લોકો કેવા ઘરમાં રહેતા, તો લંબચોરસ ઘરમાં રહેતા, તેના પણ પુરાવા મળી આવ્યા છે। આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે। ધીમે ધીમે અનાજ વધતું ગયું તો એને કઈ રીતે સંગ્રહ કરવો, શેમાં સંગ્રહ કરવો, કઈ જગ્યાએ સંગ્રહ કરવો, તે પ્રશ્નો ઊભા થયા। તેના માટે તેઓએ શું કર્યું, નાના નાના કોઠારો બનાવ્યા। હવે મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા। મહેરગઢમાં એવા પણ પુરાવા મળી આવ્યા કે જે મૃત્યુ પામે જે લોકો એને એ લોકો માન સન્માનથી દફનાવતા હતા। અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે। એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવતી હોવાના પુરાવા મળ્યા છે। હવે આ બાબત તેમના મૃત્યુના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે। હવે તે સમયના લોકો એવું માનતા હશે કે મૃત્યુ પછી પણ કોઈક અલગ દુનિયા હોય છે, જીવન હોય છે, એટલે એની સાથે લોકો શું કરતા, એને એક બકરીને પણ એની સાથે દફનાવવામાં આવતી, એવી તેમની પ્રથા હતી। આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇન્ના ગામમાં નામનું જે સ્થળ મળી આવ્યું છે ત્યાંથી બાળકોના મૃતદેહોના પણ અવશેષો મળ્યા છે। હવે ઇનામ ગામ છે મહારાષ્ટ્રમાં આવેલું છે, ત્યાંથી પણ આવા આદિમાનવોના અવશેષો મળ્યા છે, તેમાં બાળકોના મૃતદેહોના પણ અવશેષો મળી આવ્યા છે, એટલે કે હાડકા અને નાના બાળકોના હાડકા અને એવા અવશેષો એના મળી આવ્યા છે। હવે તેઓ કેવા ઘરમાં રહેતા, તો તેઓ ગોળ આકારના ઘરમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીમાં બાજરી અને જવ પકવતા। હવે મહેરગઢના લોકો કેવા ઘરમાં રહેતા, લંબચોરસ ઘરમાં, અને ઇનામ ગામના લોકો કેવા રહેતા, ગોળ ઘરમાં રહેતા હતા, પશુપાલન કરતા, ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આદિમાનવો કઈ રીતે પોતાના માનસિક વિકાસની મદદથી ખેતી, પશુપાલન, અગ્નિની શોધ, ચક્રની શોધ, પોશાક, રહેઠાણ વગેરેમાં પોતાનો વિકાસ કર્યો અને એવી રીતે રહેવા લાગ્યા, તો આ પાઠને સમજવા પ્રયત્ન કરજો, કારણ કે આપણે આના પરથી સ્વાધ્યાય કાર્ય પણ કરવાનું રહેશે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો।